વ્યવસાયમાં હોય, ખેતરમાં હોય, તો આ ચેપ્ટરમાં આપણે ખેતર, ખેડૂત, ખેડૂત કઈ રીતે પાક વાવે છે, કઈ રીતે જમીન સમથળ કરે છે, કઈ રીતે આપણા ઘરમાં અનાજ આવે છે, બધી વસ્તુ આપણે આ ચેપ્ટરમાં ભણવાની છે. મોસ્ટ ઓફ બધા બાળ મિત્રોને ખ્યાલ હશે કે ખેતરમાં કઈ રીતે પાકનું વાવેતર થાય છે, કઈ રીતે અનાજ ઉગે છે, પણ આપણે ડીપલી ચેપ્ટર 1 સ્ટાન્ડર્ડ 8માં આજે ભણવાનું છે. તો બધાથી પહેલા વાત કરીએ પાકની. ઉત્પાદન અને વ્યવસ્થાપન તો આપણને ખ્યાલ આવે છે, પાક એટલે શું તો એ પણ ખ્યાલ છે બધાને, કે અમારા પપ્પાએ તો આજે મારા પપ્પાએ અમારા ખેતરમાં ઘઉંનો પાક વાવ્યો છે આપણે બોલીએ છીએ, પણ સાયન્સમાં પૂછાય કે પાક એટલે શું, પાકની વ્યાખ્યા આપો. તો હવે આપણે કન્ફ્યુઝ થઈ જશું શું લખવું. તો પાક એટલે કે કોઈ એક જ પ્રકારનો છોડ, કોઈ એક જ પ્રકારનો છોડ એક વિશાળ ક્ષેત્રમાં ઉગાડવામાં આવે તો તેને કહેવાય છે પાક. એક જ પ્રકારના છોડને વિશાળ ક્ષેત્રમાં એક સાથે ઉગાડવામાં આવે છે તો તેને કહીએ પાક. જેમ કે આપણે ખેતરમાં ઘઉંનો પાક વાવ્યો છે તો આપણે એમ ના કહી શકીએ કે આપણે 10,000 ઘઉં વાવ્યા છે, 11,000 ઘઉં વાવ્યા છે, 10,000 કિલો ઘઉં વાવ્યા છે, એવું ના બોલીએ. આપણે શું બોલીએ, અમે ઘઉંનું વાવેતર કર્યું છે. પછી આવે છે ઉત્પાદન. તો કઈ રીતે આપણે ઘઉંનું ઉત્પાદન કરીશું, જમીનમાંથી સારામાં સારી ક્ષમતાવાળા ઘઉં કઈ રીતે મેળવીશું એ. અને વ્યવસ્થાપન, ચલો ઘઉં ઉગી ગયા, મોટા થઈ ગયા, પછી એને આખું વરસ, પૂરા વરસ આપણે ખાઈએ છીએ એવું તો છે ને, ખેતરમાંથી લાવ્યા અને ખાધા, ઘઉં છે, ચણા છે, બધા અનાજ, ફૂલ, ફળ, બધાની સિઝન હોય છે. તો જ્યારે નેક્સ્ટ સિઝન આવે ત્યાં સુધી આપણે એને કઈ રીતે સ્ટોર કરીશું એ પણ આપણે આ જ ચેપ્ટરમાં ભણવાનું છે. બધાની પહેલાં શરૂઆત કરીએ ખેત પદ્ધતિઓ. કઈ કઈ ખેત પદ્ધતિઓ છે? તો પહેલાના સમયમાં આદિમાનવ લોકો હતા, તો આદિમાનવ જંગલમાં રહેતા, જ્યાં જે અનાજ, ફળ, ફૂલ જે એમને યોગ્ય લાગે તે ખાય, ખાધા પછી તેનું બીજ જ્યાં ત્યાં એ ફેંકી દેતા હતા. થોડા સમય પછી એમને ખ્યાલ આવ્યો કે આ બીજ અમારા જ્યાં પડ્યા છે ત્યાં જ મોટું ઝાડ ઉગે છે, એ ઝાડ ફરીથી આપણને ફળ ફૂલ આપે છે. તો પછી ધીરે ધીરે આદિમાનવ લોકોએ શું ચાલુ કર્યું, ખેતી કરવાનું ચાલુ કર્યું. એમણે જમીન સમથળ કરી ખેતરમાં બધા પાક ઉગાડવાનું ચાલુ કર્યું. તો ત્યાંથી જ આપણું ચેપ્ટર સ્ટાર્ટ થાય છે કે કઈ રીતે પાકનું વાવેતર કરવાનું અને ક્યારે કરવાનું, કઈ સિઝનમાં કરવાનું. તો બધાથી પહેલાં જોઈએ ખરીફ પાક. પાકને બે ભાગમાં વહેંચવામાં આવે છે, પાકને ખેત પદ્ધતિઓના આધારે બે ભાગમાં વહેંચવામાં આવશે. એક છે ખરીફ પાક અને બીજો છે રવિ પાક. તો ખરીફ પાક ક્યારે થાય છે? તો ખરીફ પાક વરસાદની ઋતુમાં થાય છે, એનો સમયગાળો છે જૂનથી સપ્ટેમ્બર. કયા કયા પાક થાય છે? તો ડાંગર, મકાઈ, સોયાબીન અને મગફળી. ખાસ ધ્યાન રાખવાનું છે કે ખરીફ પાક અને રવિ પાક બંને વસ્તુ તમારે કમ્બાઈન ના થઈ જાય. ખરીફ પાક કોને કહેશું? તો વરસાદની ઋતુમાં રોપવામાં આવતા પાકને ખરીફ પાક કહેવાય છે. જેમ કે ડાંગર, મોસ્ટ ઓફ લોકોને ખ્યાલ હશે આપણે અહીંયા જ્યાં રહીએ છીએ, આપણી જ્યાં સ્કૂલ છે ત્યાં આજુબાજુના વિસ્તારમાં ખેતર છે. તમે જોજો વરસાદની ઋતુ આવશે, આખું ખેતર ભરેલું હોય, એની અંદર ડાંગર ઉગાડવામાં આવે છે. ડાંગર એટલે કે ચોખા, દાળ ભાત કહીએ છીએ ને આપણે ઘરે, તો બસ એ ભાત એકદમ ડૂબડૂબું ખેતર હોય ત્યારે ઉગાડવામાં આવે છે. અને ખેતર ક્યારે ડૂબડૂબું થાય? તો સીધી વસ્તુ છે, વરસાદ આવશે ત્યારે થશે. તો જે ડાંગર, મકાઈ, સોયાબીન અને મગફળી અત્યારે આપણે જોતા હશું શાક માર્કેટમાં, તમને મકાઈ દેખાશે, અમેરિકન મકાઈ. જોકે અમેરિકન મકાઈ તો 12 મહિના મળે છે, પણ આ સિઝન વરસાદ સ્ટાર્ટ થતાં તમને મકાઈ ઝડપથી માર્કેટમાં દેખાવા લાગશે. મગફળી, લીલી મગફળી પણ મળવા લાગી છે. એનું રીઝન ચોમાસામાં જૂન મહિનાથી પાકનું વાવેતર ચાલુ થઈ જાય છે. પછી આવે છે રવિ પાક. તો રવિ પાક એટલે શું, ક્યારે સોંપવામાં આવે છે? તો શિયાળાની ઋતુમાં સોંપવામાં આવતા પાકને રવિ પાક કહે છે, કે આ વસ્તુઓ બધી ચોમાસામાં થઈ ગઈ,
પાક લઈ લીધો આપણે, પછી એટલો ટાઈમ ખેડૂત શાંતિથી થોડો બેસે, ઘરે થોડો બેસે, કામ તો કરશે. તો ખેડૂત લોકો શું કરે છે, શિયાળામાં ઘઉં, ચણા, વટાણા અને રાઈ વાવે છે. એનો સમયગાળો કયો છે, તો ઓક્ટોબર થી માર્ચ મહિનો. ખરીફ પાકનો સમયગાળો, તો જૂન થી સપ્ટેમ્બર મહિનો. જૂન મહિનામાં પાક વાવવાનું ચાલુ કરે તો સપ્ટેમ્બર મહિનો થતા એ પાક ઘરમાં આવી જાય. સપ્ટેમ્બર પછી ઓક્ટોબરમાંથી ચાલુ કરે ખરીફ પાકનો, અને માર્ચ મહિનો થતા એ પાક ઘરે આવે. અને ઘઉં, ઘઉં તો તમને ખાસ યાદ રહેશે, મોસ્ટ ઓફ આપણે સ્કૂલનું એક્ઝામ કમ્પ્લીટ થાય લાસ્ટ એક્ઝામ, અને બધાના ઘરે મમ્મી ઘઉં લાવી દે છે કે હવે વેકેશન આવ્યું, ઘઉં સાફ કરો. એટલે તમારે ખાસ યાદ રહેવું જોઈએ ઓક્ટોબરથી માર્ચ. કોનો સમયગાળો, રવિ પાકનો. રવિ પાકમાં કયા પાક થાય છે, તો ઘઉં, ચણા અને વટાણા. અને વરસાદની ઋતુમાં આપણે બહાર ફરવા નીકળીએ શું ખાઈએ છીએ, તો મકાઈ ખાઈએ છીએ. મકાઈનો સમયગાળો જૂન થી સપ્ટેમ્બર. કયા પાકમાં આવે છે, તો ખરીફ પાકમાં. હવે સ્ટાર્ટ કરીએ પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ. આ તો બધી વાત થઈ ગઈ કે પાકના પ્રકારો, ખરીફ પાક અને રવિ પાક આ ઋતુમાં થાય છે અને આ આ પાક થાય છે, પણ હવે કઈ રીતે પાકનું વાવેતર કરીશું તો એ જોવાનું છે. બધાથી પહેલા આવે છે ભૂમિને તૈયાર કરવી. અને ખાસ આ વસ્તુ યાદ રાખવાની છે, પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓમાં આ જે સ્ટેપ છે, 1, 2, 3, 4, 5, 6 અને 7, આ સાતે સાત સ્ટેપ લાઈન ટુ લાઈન યાદ રાખવાના છે. એક્ઝામમાં પણ લાઈન ટુ લાઈન લખવાના છે. બધાથી પહેલા આવે છે ભૂમિને તૈયાર કરવી. બેસ્ટ એક્ઝામ્પલ લઈએ તો તમારા ઘરે મમ્મી તુલસીનો પ્લાન્ટ લાવે છે, તો પ્લાન્ટ લાવતા પહેલાં શું કરશે, કુંડુ લાવશે, માટી લાવશે અને માટી એમાં ઉમેરશે, માટી એકદમ સમથળ કરશે, વ્યવસ્થિત તૈયાર કરશે. પછી આવશે રોપણી. રોપણી એટલે તુલસીનો પ્લાન્ટ એમાં ઉગાડશે. પછી થોડું ખાતર લાવ્યા હોય છે મમ્મી, એ પ્લાન્ટની આજુબાજુ ખાતર નાખશે અને પછી થોડુંક પાણી આપે છે તુલસીના છોડને. પછી થોડાક દિવસ પછી એમાં આજુબાજુ જે બિનજરૂરી ઘાસ ઊગી નીકળ્યું હોય, જેને આપણે નિંદણ કહીએ છીએ, એ મમ્મી નીકાળતી જશે. રોજે તુલસી માતાને પાણી આપશે, સિંચાઈ મતલબ પાણી આપશે, અને જે બિનજરૂરી ઘાસ છે એ દૂર કરશે. તો ધીમે ધીમે કેવું થશે, તુલસીનો પ્લાન્ટ મોટો થશે. પછી આપણા ઘરે ક્યારે કથા હોય કે પ્રસંગ હોય તો લણણી, લણણી એટલે કે આપણે તુલસીના પાન તોડીએ છીએ. બસ આ રીતે બધા સ્ટેપ છે, એ રીતે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ તૈયાર થશે. ભૂમિને તૈયાર કરવી, કોઈ પણ પાક વાવો હોય તો એ પહેલાં ભૂમિને તૈયાર કરવી જરૂરી છે. ભૂમિને એકદમ સમથળ કરવી જોઈએ. ખેતરમાં જ્યારે તમે પાક વાવો છો તો પાકમાં પ્લાન્ટ છે તુલસીનો, તો નીચે આટલો ભાગ તો એનો જમીન કેવી હોવી જોઈએ, પોચી હોવી જોઈએ, એકદમ પથ્થરવાળો જમીન. પથ્થર ભરી દો કુંડામાં અને પછી તુલસીનો પ્લાન્ટ વાવો તો ઉગશે તુલસીનો પ્લાન્ટ નહીં ઉગે. તો શું કરવાનું, જમીનને સમથળ કરવી, ભૂમિને તૈયાર કરવી. ભૂમિને તૈયાર કરવા માટે બધાથી પહેલાં જમીનની ખેડ કરવામાં આવશે. ખેડ શેનાથી થશે, તો હળથી થશે. ખેડ કરવાનું કારણ શું, તો જમીનને પોચી કરવાની. ખેડ કરશે તો જમીન શું થશે, ઉપર નીચે ઉપર નીચે થશે. નીચેનો ભાગ ઉપર આવશે, ઉપરનો ભાગ નીચે આવશે. અને જમીનની નીચે શું છે, પથરા છે. આપણે જાણીએ છીએ કોઈ વસ્તુ ઉપર નીચે કરે ત્યારે મોટા મોટા માટીના ઢેફા આવશે, જે મોટા સંખ્યામાં જોવા મળે છે. મોટા મોટા માટીના ઢગલા, એને શું કહેવાય છે કે ઢેફા કહેવાય છે. બધાથી પહેલાં એ ઢેફાને ભાંગવું પડે છે. ઢેફાને ભાંગીને જમીનને સમથળ કરવાનું હોય છે. એના માટે કોને બોલાવવામાં આવે છે, સમારને બોલાવવામાં આવે છે. સમારને બોલાવીને પછી જમીન સમથળ કરે છે. જમીન સમથળ કર્યા પછી શું કરે છે, રોપણી કરશે. રોપણી કઈ રીતે કરશે, એમનો જે પાક છે ખેતરમાં વાવવા માટે, જેમ કે ઘઉં વાવવા છે તો આખા ખેતરમાં ખેડૂત લોકો પહેલાં ઘઉં વાવી દેશે. ઘઉં વાવી દીધા પછી થોડા થોડા સમયે એમાં ખાતર ઉમેરશે. કોઈ પણ પાક છે એને સારો બનાવવા માટે ખાતર ઉમેરવામાં આવે છે. ખાતરના બે ભાગ છે, એક કુદરતી ખાતર અને એક છે કૃત્રિમ ખાતર.
ખાતર ઉમેર્યા પછી શું કરશે ખેડૂત લોકો? સિંચાઈ કરશે, પાકને પાણી આપશે. અત્યારે ગરમીનો સમયગાળો છે, ગરમીમાં પાકને પાણી જોશે. પાક પણ સજીવ છે, આપણે પણ સજીવ છે. પાણી વગર આપણે જે ખેતરમાં પાક વાવ્યો છે એ વધારે સમય સુધી ટકી શકશે નહીં, એટલા માટે સિંચાઈ કરશે, પાણી આપશે. પાણી આપશે પછી શું થશે? આજુબાજુની જગ્યાએ બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળશે. શું કહેવાય છે? નિંદણ. ખેતરમાં ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિને કહે છે નિંદણ. આપણે તુલસીના પ્લાન્ટની વાત હતી, એમાં તો બે ત્રણ વસ્તુ નિંદણ હોય છે, પણ જ્યારે આખા ખેતરમાં પાક વાવ્યો હોય તેમાં નિંદણથી રક્ષણ કરવું જરૂરી છે. કેમ? એનું રીઝન છે, જો નિંદણથી રક્ષણ ના કરે તો આપણે જે આપણો પાક વાવ્યો છે એને જે ખાતર આપ્યું, પાણી આપ્યું, એની સાથે જે બીજી બિનજરૂરી વનસ્પતિ છે એ ખાતરનું પણ ગ્રહણ કરશે, પાણીનું પણ ગ્રહણ કરશે, જેથી આપણે જે પાક વાવ્યો છે એને જેટલી જરૂર છે એટલો સૂર્યપ્રકાશ, પાણી, ખનિજ દ્રવ્યો વગેરે નહીં મળી શકે. એટલા માટે નિંદણથી રક્ષણ આ સ્ટેપ બહુ જરૂરી છે. એના પછી આવે છે લણણી. લણણી એટલે પાકને કાપીને ઘરે લાવવાનું. પાક જે આપણે ખેતરમાં ઊભો છે, મોટો પાક છે, એને શું કરવાનું? કાપવામાં આવે છે, કાપીને ઘરે લાવવામાં આવે છે. લણણીનો જ્યારે સ્ટેપ આવે છે ત્યારે ખેડૂત લોકો બહુ જ ખુશ હોય છે. એને જ્યારે ખેતરમાં દેખાય છે કે હા મારો પાક તૈયાર છે, તેને સુવર્ણ દ્રશ્ય દેખાય છે. અને પછી એ પાક કાપે છે. અને લાસ્ટમાં આવે છે સંગ્રહ. મેઇન પોઈન્ટ છે કે સંગ્રહ. પાક બની ગયો અને પછી ઘરે સાઈડમાં એક ખૂણામાં ઢગલો કરી દઈએ ઘઉંનો કે ચાલો આખું વર્ષ ખાવું જ છે, આમાંથી લઈશું અને ખાશું, તો ચાલશે? નહીં ચાલે. એમાં ભેજ, બેક્ટેરિયા, સૂક્ષ્મજીવોથી પાકનું રક્ષણ કરવું એ મહત્ત્વનું છે. એના માટેનો સંગ્રહ કઈ રીતે કરવામાં આવે છે કે મોટા ટીપડા હોય છે. મોસ્ટ ઓફ આપણે જોઈએ છીએ ઘરે મમ્મી ઘઉંની શેમાં ભરે છે, ટીપડાઓમાં ભરે છે. ટીપડાઓમાં ભરે, ખેડૂત લોકો ઘરે આપે, પછી લોકો વેચી દે. પણ જે વેપારીઓ છે એ ઘઉંનો સંગ્રહ શેમાં કરે છે, એ બધું આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ બધા સ્ટેપ વન બાય વન એકદમ ડીપમાં જોઈશું. થેન્ક યુ.